હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 7ના કમ્પ્યુટર વિષયના ચેપ્ટર 1નો અભ્યાસ કરીશું. ચેપ્ટર 1 કે જેનું નામ છે ઇન્ટરનેટ અને ઈમેલ. આજનો ટોપિક જોઈએ ઇન્ટરનેટ પરિભાષા. એમાં સૌ પ્રથમ છે નેટવર્ક. તો જોઈએ કે નેટવર્ક કોને કહેવામાં આવે છે. તે એક કોમ્પ્યુટરનો સમૂહ છે. જો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા શું કીધું, તો કે નેટવર્ક શું છે, તો કે એક પ્રકારનો કોમ્પ્યુટરનો સમૂહ છે. મીન્સ કે સમૂહ મીન્સ કે ઘણા બધા કોમ્પ્યુટર છે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે. કોની અંદર? નેટવર્કની અંદર. જે સંદેશાવ્યવહાર અને સંસાધનોના આદાન પ્રદાન માટે એકબીજા સાથે જોડાયેલા હોય છે. હવે શું કીધું, જો સંદેશાવ્યવહાર મીન્સ કે માહિતીની આપ લે માટે રાઈટ એકબીજા સાથે જોડાયેલા હોય છે. માનો કે તમે એક રૂમની અંદર કોમ્પ્યુટર રાખ્યા છે, તેમાં એક સીપીયુ મૂકેલું છે કે જેની અંદર બધા કોમ્પ્યુટર જોડાયેલા હોય છે. મીન્સ કે સીપીયુ એક છે, પણ બધા કોમ્પ્યુટરમાં તમે કામ કરી શકો છો, તમને તમારી માહિતી મળી જાય છે. તો આવું જે પણ કાર્ય કરવા આપે છે એને શું કહેવામાં આવે છે, તો કે નેટવર્ક કહેવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ એમાં છે નેટવર્કના પ્રકાર. તો વિદ્યાર્થી મિત્રો, નેટવર્કના ટોટલ 3 પ્રકાર છે, પરંતુ તમારે 7મા ધોરણની અંદર 2 જ પ્રકાર છે એ ભણવાના છે. એક છે લેન અને બીજું છે વેન, રાઈટ. ત્રીજો પ્રકાર યાદ રાખજો, મેન. ઓકે. હવે આ ત્રણે ત્રણ લેન, મેન અને વેન છે, એ ડિફરન્સ એમાં એટલો જ છે વિદ્યાર્થી મિત્રો, કે નેટવર્ક છે એની રેન્જમાં ફેરફાર હોય છે, રાઈટ. લોકલ એરિયા નેટવર્ક હોય તો તમને એક બિલ્ડિંગ પૂરતું જ છે એ કાર્ય કરવા દે, એનાથી આગળ કરવા દેતું નથી. તો વાઇડ એરિયા નેટવર્ક છે એ એમાં કોઈ રેન્જ હોતી નથી, રાઈટ. પહેલો પ્રકાર છે લેન, એનું ફૂલ ફોર્મ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. શું થાય, તો કે લોકલ એરિયા નેટવર્ક. લોકલ એરિયા નેટવર્ક કોનું ફૂલ ફોર્મ છે, તો કે લેનનું. તે એક બિલ્ડિંગમાં રહેલા કોમ્પ્યુટર્સને સાંકળે છે. ઇટ મીન્સ શું થશે, તો કે જો તમારું કનેક્શન નેટવર્કનું છે એ લેન છે, રાઈટ, લોકલ એરિયા નેટવર્ક, તો એની રેન્જ મીન્સ કે એ વિસ્તાર છે એ કેટલો દર્શાવે, તો કે ખાલી એક બિલ્ડિંગ પૂરતો, રાઈટ. તમારી સ્કૂલનું બિલ્ડિંગ હોય એમાં લેન નાખેલું હોય તો તમે સ્કૂલના બિલ્ડિંગ પૂરતા એમાં કનેક્ટ થઈ શકો છો. તો આવું જે પણ નેટવર્ક છે એને શું કહેવામાં આવે છે, લોકલ એરિયા નેટવર્ક. લેનમાં કોમ્પ્યુટર સામાન્ય રીતે કેબલ દ્વારા જોડાયેલા હોય છે. હવે યાદ રાખજો કે કોની અંદર કોમ્પ્યુટર છે એ કેબલ દ્વારા કનેક્ટેડ હોય છે, તો લેનની અંદર, રાઈટ. શું કામ, તો કે એક બિલ્ડિંગ પૂરતું છે એનું કાર્ય હોય તો એમાં તો તમે કેબલ દ્વારા છે એ તમારું કોમ્પ્યુટર ગમે ત્યાં રૂમમાં હોય ત્યાં કનેક્ટ કરી શકો છો. એટલે અહીંયા શું કીધું, તો કે કેબલ દ્વારા છે એ જોડાયેલા હોય છે. ક્યાં નેટવર્કમાં? તો કે લેનની અંદર. વિદ્યાર્થી મિત્રો, આ ઇમેજની અંદર તમે જોઈ શકો છો કે લોકલ એરિયા નેટવર્કનું કનેક્શન દર્શાવે છે, રાઈટ. એનું રેન્જ કેટલી છે, તો કે એક બિલ્ડિંગ પૂરતું એ સાંકળે. એટલે માનો કે આ ઇમેજ છે એ એક ક્લાસ છે જેની અંદર છે એ લેન દ્વારા એકબીજા સાથે કોમ્પ્યુટર કનેક્ટેડ છે. તો આવું કાર્ય લોકલ એરિયા નેટવર્કનું હોય છે. સેકન્ડ પ્રકાર છે નેટવર્કનો, તો કે વેન, WAN. તેનું ફૂલ ફોર્મ યાદ રાખજો, વાઇડ એરિયા નેટવર્ક. શું થાય? વાઇડ એરિયા નેટવર્ક. ઓકે. આગળ જે આપણે જોયું ને એ હતું લેન. લેનની અંદર કેવું છે, તો કે ક્લાસની અંદર છે, રાઈટ. એ ક્લાસની બહાર તમે જાઓ અથવા તો એ બિલ્ડિંગની બહાર તમે જાઓ અને તમને ઈચ્છા થાય કે મારે બીજા બિલ્ડિંગમાં પણ એનું કનેક્શન જોઈએ છે, ત્યાં મારે કોમ્પ્યુટર વાપરવું, અને એનું કનેક્શન છે એ જે ફર્સ્ટ બિલ્ડિંગમાં લેન છે તેની સાથે કનેક્ટ કરવું છે, તો થતું નથી, રાઈટ. તો અહીંયા આવે છે વેન. વેનની અંદર શું છે, વાઇડ એરિયા નેટવર્ક. ગમે ત્યાં છે એનું કનેક્શન તમે મેળવી શકો છો, કોઈ પણ એની મર્યાદા હોતી નથી. કોની? તો કે રેન્જની, રાઈટ. તે લાંબા અંતરે રહેલા કોમ્પ્યુટર્સને સાંકળે છે. હમણાં આગળ મેં કીધું એમ
તો કે વેન છે એ લાંબા અંતરમાં પણ એનું કનેક્શન આપે છે. એટલે યાદ રાખજો, એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો લાંબા અંતરમાં રહેલા કોમ્પ્યુટર્સને કોણ સાંકળે છે, તો કે વેન. ઓકે, એક બિલ્ડિંગ પૂરતું કોણ કાર્ય કરે છે, તો કે લેન. વેનમાં કોમ્પ્યુટર્સ સામાન્ય રીતે ટેલિફોન લાઇન દ્વારા જોડાયેલા હોય છે. હવે શું કીધું જુઓ, તો કે વેનની અંદર છે એ કોમ્પ્યુટર છે એ કઈ લાઇન દ્વારા જોડાયેલા હોય, તો કે ટેલિફોન લાઇન દ્વારા જોડાયેલા હોય છે. ઓકે, લેનની અંદર હતું તો એ કોના દ્વારા જોડાયેલા હતા, તો કે કેબલ દ્વારા. પરંતુ અહીંયા આગળ યાદ રાખવાનું છે, તો કે ટેલિફોન લાઇન દ્વારા જોડાયેલા હોય છે કોમ્પ્યુટર્સ, રાઈટ? કોની અંદર? વેનની અંદર. ઇન્ટરનેટ એ વેન છે. હવે જો અહીંયા આગળ ઇન્ટરનેટનું એક્ઝામ્પલ લીધેલું છે, તો કે ઇન્ટરનેટ શું છે, તો કે વેન છે. શું કામ? કોઈ દિવસ તમને ઇન્ટરનેટે એવું કીધું છે કે હાલો તમે રાજકોટમાં છો અને ઇન્ટરનેટનું કનેક્શન મળે છે, પછી તમે અમદાવાદ જાઓ તો ત્યાં આગળ મળતું નથી? એવું ક્યારેય થતું નથી. તમે ગમે તે જગ્યા ઉપર હોય, તમારું નેટ હોય એ તમે કનેક્ટ કરી શકો છો. એટલે અહીંયા ઇન્ટરનેટને કેવું કીધું, તો કે વેન, વાઇડ એરિયા નેટવર્ક. બાજુમાં ઇમેજ જુઓ, લેન વન છે કે જેની અંદર ચાર કોમ્પ્યુટર કનેક્ટેડ છે. સેમ વે લેન ટુ છે, લેન થ્રી છે અને લેન ફોર છે. આ બધાય લોકલ એરિયા નેટવર્કના કોમ્પ્યુટર છે એ એક ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે, મીન્સ કે એની અંદર તમે ઇન્ટરનેટ વાપરી શકો છો. તો આ વેનનું ઉદાહરણ છે. ઓકે, હવે ઇન્ટરનેટની પરિભાષામાં આપણે સૌપ્રથમ નેટવર્ક જોયું, સેકન્ડ જોઈએ WWW. ફૂલ ફોર્મ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વર્લ્ડ વાઇડ વેબ. શું થાય? વર્લ્ડ વાઇડ વેબ. ઓકે, હવે આ WWW શું છે, તો કે તે ઇન્ટરનેટ પરની બધી જ વેબસાઇટનો સંગ્રહ છે. ટૂંકમાં ઇન્ટરનેટ ઉપર જેટલી પણ વેબસાઇટ છે એનો સંગ્રહ કોણ કરે છે, તો કે વર્લ્ડ વાઇડ વેબ. તમને ઈચ્છા થાય તે વેબસાઇટ તમે સર્ચ કરી શકો છો અને એનો માહિતી તમે મેળવી શકો છો. એટલે યાદ રાખજો કે એવું પૂછાય કે ઇન્ટરનેટ પરની બધી જ વેબસાઇટનો સંગ્રહ કોણ કરે છે, તો કે વર્લ્ડ વાઇડ વેબ. ઇન્ટરનેટની પરિભાષામાં ત્રીજો શબ્દ છે સર્ચ એન્જિન. હવે સર્ચ એન્જિનનો ઉપયોગ શું થાય? તમે આખા દિવસમાં કાંઈક ને કાંઈક નેટ ઉપર ગૂગલમાં તમે કંઈક ને કંઈક સર્ચ કરતા હોય, તો આ સર્ચ એન્જિન છે એ એક પ્રકારની તમને માહિતી આપે છે કે જે તમે સર્ચ કરો છો, રાઈટ? તે ઇન્ટરનેટ પરની એક સાઇટ છે કે જેની મદદથી ઉપયોગ કરતા અન્ય વેબસાઇટ શોધી શકે છે. હવે જો અહીંયા શું કીધું કે સર્ચ એન્જિન એક પ્રકારની શું છે, સાઇટ જ છે કે જેની અંદર તમે કંઈક સર્ચ કરો છો. ઓકે, હવે તમે ઘણી વખત જોયું હશે કે તમે કંઈક સર્ચ કરતા હોય પછી નીચે ઘણી બધી બ્લુ કલરની લિંક આવે કે જેમાંથી તમે બીજી વેબસાઇટમાં પણ ટ્રાન્સફર થતા હોય. એટલે અહીંયા શું કીધું, તો કે સર્ચ એન્જિનની મદદથી છે એ તમે એક વેબસાઇટમાંથી રાઈટ અન્ય વેબસાઇટમાં ટ્રાન્સફર થઈ શકો છો, અથવા તો કે જેની મદદથી છે એ તમે અન્ય વેબસાઇટને સર્ચ કરી શકો છો. કીવર્ડના આધારે ઉપયોગ કરતા વેબસાઇટ શોધી શકે છે. હવે જો શું થાય, કોઈ પણ કીવર્ડ લઈ લ્યો કે જેના દ્વારા તમે વેબસાઇટને શોધી શકો છો. તમારે કોઈ બુક છે એ ડાઉનલોડ કરવી હોય, રાઈટ? તો એક્ઝામ્પલે નવનીતની બુક તમારે ડાઉનલોડ કરવી છે, તો તમે નવનીત નાખો તો એ કીવર્ડના આધારે છે તમે વેબસાઇટ સુધી પહોંચી શકો છો. ગૂગલ, બિંગ, યાહુ આ ત્રણે ત્રણ છે એ સર્ચ એન્જિન જ છે, રાઈટ? એમાંથી ગૂગલ છે એ આપણે વધારે વાપરીએ એટલે એ જાણીતું સર્ચ એન્જિન કહેવામાં આવે છે. કોને? તો કે ગૂગલને. ઘણા બધા સર્ચ એન્જિન અવેલેબલ છે પણ વધારે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ, તો કે ગૂગલનો. વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.